મમ્મી માટે સાહિત્યમાં ઘણું લખાણું, કવિતાઓમાં પણ ખૂબ લખાણું, ફિલ્મોમાં પણ ખૂબ બતાવાયું, પરંતુ પપ્પા માટે બહુ તમને લેખ પણ નહીં મળે, બહુ તમને કવિતાઓ પણ નહીં મળે. ત્યારે મને ગમતું એશા દાદાવાળાનું એક સરસ મજાનું અછાંદસ, એક હતા પપ્પા. એક હતા પપ્પા વાર્તામાંના એક હતા રાજા જેવા જ. આમ તો એ રાજા જ, પ્રજાનું ખૂબ ધ્યાન રાખે, પ્રજા માટે રોજ રણમેદાને એટલે કે ઓફિસે જાય, સમયને મહાત કરે અને સંજોગોને ઘૂંટણભેર ટેકવી જાણે. એમના રાજમાં પ્રજા સુખી પણ સાલી સરમુખત્યારશાહી. એ થોડા વિચિત્ર, નાકનો ઉપયોગ ત્રણ કામ કરવા માટે કરે, શ્વાસ લેવા, ચશ્મા ટકાવવા અને ગુસ્સો ટેકવવા. આંખનો ઉપયોગ બે કામ માટે કરે, જોવા અને ધમકાવવા. પગનો ઉપયોગ ચાલવા અને સિંહાસન ઉર્ફે ખુરશીની સામે મૂકેલા ટેબલ પર પગ ટેકવવા માટે. એમને બે હાથ, છતાં જાતે કશું જ કરે નહીં, સિંહાસનથી હાલે પણ નહીં. એક દિવસ પપ્પાએ એ સિંહાસન છોડી દીધું, રણમેદાનથી ઘરે આવ્યા અને પગનો ઉપયોગ કર્યા વગર ઘરમાંથી ફરી બહાર નીકળ્યા, રાજા જેવા જ રૂઆપથી. એ દિવસે થોડા લાકડાઓ ઉપર લાગેલી આગમાં અમારો રાજમહેલ સળગી ગયો, બાકી બચ્યું એક મકાન. તમે કોઈ કડિયાને ઓળખતા હો તો એને મોકલજો ને પ્લીઝ. બાકી બચેલા પેલા મકાન પરથી આખે આખી છત જ ગાયબ છે, આખે આખી છત જ ગાયબ છે, આખે આખી છત જ ગાયબ છે. પપ્પા વી લવ યુ. એશા દાદાવાળા, ઈગોમાંથી સાભાર.